નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલ કેનાલની રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સભ્ય અને ભાજપના નેતા ડોક્ટર રાજુલબેન દેસાઈએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેનાલ વિસ્તારની સોસાયટીઓના રહીશોએ ડોક્ટર રાજુલબેન દેસાઈને સાલ ઓઢાડીને કુમકુમ તિલક કરી સ્વાગત સન્માન કર્યું હતું. આ વિસ્તારની સોસાયટીના રહીશોએ કેનાલ અંડરગ્રાઉન્ડ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવા આવેદન પત્ર આપ્યું હતું. રહીશોએ આવેદનમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7માં આવેલ આનંદ સરોવરથી પસાર થતી અને વત્રાસર તળાવ જતી કેનાલમાં ખૂબ જ ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે સોસાયટીઓમાં ખૂબ જ દુર્ગંધ ફેલાય છે. આવતા જતા રાહદારીઓ પણ કેનાલમાં કચરો ફેંકતા હોય છે. ગંદકીથી લોકોનું આરોગ્ય જોખમાય છે. મચ્છરોનો ઉપદ્રવ કાયમ રહે છે, જેના કારણે મેલેરિયા, ચિકનગુનિયા જેવા તાવની માંદગી આ વિસ્તારના રહીશોને રહે છે. આ સમસ્યાનો નિકાલ કરવા માટે કેનાલમાં સિમેન્ટની મોટી પાઇપલાઇન નાખી અંડરગ્રાઉન્ડ કરવા અગાઉ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર રાજેન્દ્રભાઈ હિરવાણીયાએ કરેલ રજૂઆતને સમર્થન આપ્યું અને આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા, જીવનધારા સોસાયટીના પ્રમુખ હસમુખભાઈ પટેલ, પ્રિન્સ પેલેસ સોસાયટીના ઉત્તમભાઈ ઠક્કર, શંભુભાઈ દેસાઈ સહિત સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ.